બહુ જ સરસ મળી છે. તો ફ્રેન્ડ શાક આપણે કેવી રીતે બનાવીએ છીએ, મસાલેદાર સ્વાદિષ્ટ અને એકદમ જ ટેસ્ટી, જે ઘરના બધા કહેશે વારે વારે બનાવો, જે રોટલા રોટલી પૂરી બધા સાથે ખવાય. ચાલો મારા રસોડામાં બનાવીએ પાલકનું મસાલેદાર ગ્રેવી વાળું ધાબા સ્ટાઇલ શાક. આજે આપણે બનાવશું પાલકના ધાબા વાળું મસ્ત મજાનું ગ્રેવી વાળું શાક. પણ પાલકનું શાક અસલ ધાબા સ્ટાઇલ થશે. તો મેં લઈ લીધી છે અત્યારના 200-250 ગ્રામ જેટલી પાલક, મને જોઈએ એ પ્રમાણમાં પાલક લીધી છે. આ પાલકને એકદમ ધોઈ નાખી છે. આ દાંડીને આ રીતના કટ કરીને આપણે એક્સ્ટ્રા ભાગની દાંડી કાઢી લેશું. આપણી પાલક એકદમ સરસ મજાની કૂણીને લીલી છે, એને આપણે વચમાંથી કરી લેશું કટ. એને કટ કરીને એના આપણે આ રીતના લાંબા લાંબા પ્રમાણે એને આપણે કરશું કટ. આપણી પાલક બહુ સરસ રીતના કપાઈ ગઈ છે. આપણી પાલક આપણે બહુ સરસ રીતના કાપી લીધી છે. આ પ્રમાણે લાંબી લાંબી ફ્રેશ પાલક કાપી લીધી છે. ગરમ પાણીમાં આપણે નાખશું થોડું એવું નિમક. એ ઉકળતા ગરમ પાણીમાં આપણે લઈ લેશું આપણી પાલક. ગેસની ફ્લેમ કરી નાખશું બંધ. આપણે એને ઉકાળવાની નથી, આપણે એને ખાલી ગરમ પાણીમાં થોડી વોર્મ અપ કરીને આપણે એને કાઢીને લઈ લેશું ઠંડા પાણીમાં. આપણે ઠંડા પાણીમાં બધી પાલક લઈ લઈશું. તો આપણા ગરમ પાણીમાંથી ઠંડા પાણીમાં નાખવાની પ્રોસેસને બ્લન્ચિંગ પ્રોસેસ કહેવાય છે. આ પ્રોસેસથી તમારી પાલકનો કલર, સ્વાદ અને મીઠાસ જળવાઈ રહે. આપણે હવે શાકની ગ્રેવી બનાવવા માટે આપણે એની અંદર લઈ લઈશું ગ્રેવી બનાવવા માટે. મેં લઈ લીધા છે અહીંયા 2 ટેબલ સ્પૂન જેટલા સિંગદાણા. 2 ટેબલ સ્પૂન સિંગદાણા સાથે મેં લઈ લીધું છે 2 ચમચી તલ. 2 ચમચી તલ સાથે મેં લઈ લીધું છે 1 ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ. આને આપણે ક્રીમી સ્ટ્રક્ચર દેવા માટે આનાથી ને એકદમ જ ફાઇન ક્રીમી વાળી ગ્રેવી થશે. સિંગદાણાની બદલીમાં તમે કાજુ પણ લઈ શકો, મગજતરી પણ લઈ શકો અને એની ગ્રેવી બહુ જ સરસ મજાની થશે. તો આપણે નાખી દઈશું 1/4 કપ પાણી. આને આપણે કરી નાખશું બધું ગ્રાઇન્ડ. આપણે વઘાર માટે તેલ લઈ લીધું છે 3 ટેબલ સ્પૂન જેટલું. આપણે લઈ લેશું 1 ટેબલ સ્પૂન જેટલી રાઈ. જ્યારે આપણી રાઈ તળતળવા માંડી ગઈ છે ત્યારે આપણે નાખશું 2 એવા લાલ મરચા. લાલ મરચા સાથે આપણે લઈ લઈશું 1 ટીસ્પૂન જીરું. જીરુંની સાથે આપણે લઈ લઈશું 1/3 ચોપ હિંગ. હિંગ સાથે આપણે લઈ લઈશું 1 ટીસ્પૂન આદુની પેસ્ટ. આદુની પેસ્ટની સાથે આપણે લઈ લઈશું સ્વાદ વધારવા માટે 1 નાની એવી ડુંગળી. આપણે ડુંગળીને એકદમ ધીમા તાપે મીડિયમ સ્ટીમ થવા દઈશું. સ્ટીમ થતાની સાથે આપણા સ્વાદની અંદર એકદમ જ સુગંધ બહુ સરસ આવે છે. આપણે ડુંગળીને ધીમા તાપે થવા દઈશું સ્ટીમ. આપણા કાંદા સરસ મજાના પિંક થવા માંડ્યા છે. આપણે લઈ લઈશું 1 ટીસ્પૂન જેટલી આદુ મરચાની પેસ્ટ. આદુ મરચાની પેસ્ટ સાથે આપણે લઈ લઈશું 1 ટીસ્પૂન જેટલી હળદર. હળદર સાથે આપણે લઈ લઈશું 1 ટીસ્પૂન જેટલી મરચાની ભૂકી. મરચાની ભૂકી સાથે આપણે લઈશું માપથી એનું નિમક. માપથી સોલ્ટ લીધા બાદ આપણે લઈશું 1 નાની ટીસ્પૂન ગરમ મસાલો. આપણો મસાલો બહુ જ સરસ મજાનો થવા માંડ્યો છે તો આપણે એને હલાવી દઈશું. કારણ કે આપણને નથી જોતો કે આપણો મસાલો એમાં બળી જાય, તો આપણે એમાં નાખશું 1 ટેબલ સ્પૂન જેટલું પાણી. 1 ટેબલ સ્પૂન ગરમ પાણી, જેથી કરીને આપણો મસાલો બળે બી નહીં અને એનો સુગંધ અને સ્વાદ એકદમ સરસ આવે. આપણે એને 2 મિનિટ માટે પાકવા દઈશું. 2 મિનિટ પકાઈ ગયા પછી આપણે એમાં લઈ લેશું ટામેટો પૂરી. એટલે આપણે 2 નાના ટામેટો લીધા છે, એની પેસ્ટ કરી નાખી છે. તો ટામેટો પૂરી અને પેસ્ટ બહુ સરસ મજાની દેખાય છે. તો આપણે એને 2 મિનિટ માટે પાકવા દઈશું. આપણી પેસ્ટ એકદમ સરસ મજાની લાલ ચટક થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. ટમેટાની ગ્રેવી સાથે ધાબા જેવી પેસ્ટ પ્રોપર તૈયાર થઈ ગઈ છે. જ્યારે આપણે ટમેટાની પેસ્ટ એકદમ સરસ મજાની પાકવા માંડે, તો આપણી ટમેટાની પેસ્ટ પાકવા માંડી ગઈ છે અને એની અંદરથી તેલ પણ છૂટું પડવા માંડી ગયું છે, જે તમે જોઈ શકો છો કે એનું તેલ છૂટું પડવા માંડ્યું છે. ત્યારે આપણી ક્રીમી ટેક્સચરવાળી ગ્રેવીને અંદર નાખશું અને આપણે એને ધીમા તાપે મીડિયમ તાપે 2 મિનિટ પકવા દઈશું. 2 મિનિટ પાકવાથી એનો ચણાનો લોટનો કાચુંપણું હોય એ બધું નીકળી જાય અને એકદમ સરસ મજાનો ચણાનો લોટ પણ પાકી જાય. તો આપણે એને
બે મિનિટ પાકવા દેશું ચણાના લોટને તેલના મસાલા મિક્સર સાથે. જ્યારે આપણી ગ્રેવી પાકવા માંડી છે તેલ પણ છૂટું થવા માંડ્યું છે, તો આપણે લઈ લેશું પાલકના પાન. આપણે એમાં નાખી દઈશું બધા ઠંડા કરેલા પાલકના પાન. આ પાલકના પાન સાથે એનું મિક્સિંગ બહુ સરસ મજાનું તૈયાર થઈ જશે. કરી નાખશું બધું મિક્સ. આ આપણું શાક એકદમ જ સરસ તૈયાર થઈ ગયું છે. આપણે એને મિક્સ કરીને 2 સેકન્ડ માટે પાકવા દેશું. પાલકની સાથે ચણાના લોટનું મિક્સિંગ બહુ જ સરસ લાગે છે. તડકાવાળું શાક થશે તો આની ઉપર આપણે નાખશું બીજો ડબલ તડકો વઘારનો. તો આ શાક બહુ જ ટેસ્ટી લાગતું હોય છે પરાઠા સાથે, નાન સાથે કે બ્રેડ સાથે. આપણું તેલ સરસ મજાનું પાકી ગયું છે. આપણે લઈ લેશું એમાં લસણ. લસણને આપણે જરા પાકવા દેશું. લસણનો ઉપરનો વઘાર બહુ જ સરસ લાગતો હોય છે, તો આ જરૂર જરૂરથી કરવો. એની અંદર આપણે લઈ લેશું 1/2 ચમચી મરચાંની ભૂકી. તમારા ઘરમાં કેટલું મરચાંની ભૂકી ખવાતી હોય એ પ્રમાણે તમારે લેવાનું. તો આપણો આ વઘાર તૈયાર થઈ ગયો છે. આપણે વઘારને ફેરવીને લઈ લેશું શાક. અને શાકની અંદર આપણે આ વઘાર જે કર્યો છે એકદમ સરસ રીતના લઈ લેશું લસણનો વઘાર. આ શાક ખાવામાં બહુ જ સરસ લાગતું હોય છે અને આપણું ડબલ વઘારવાળું શાક એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો શાકનો કલર એકદમ સરસ આવ્યો છે. પાલકનું શાક, હેલ્ધી શાક એકદમ જ સરસ રીતના તૈયાર. આપણે આ શાક ઉપર બટરી સ્ટ્રક્ચર નાખવા માટે, આપણે ધાબા સ્ટાઇલનું કરવા માટે થોડુંક લઈ લેશું બટર. બટર નાખીને આપણે કરી નાખશું એને મિક્સ. બટરી ફ્લેવરવાળું શાક આપણું બહુ જ સરસ લાગે છે. બહુ સરસ મજાનું શાક તૈયાર થયું છે. આ જરૂર જરૂર બનાવજો. ટેસ્ટી લાગતું હોય છે, તરત જ થઈ જાય છે અને આ તમે કોઈ બી વસ્તુ સાથે ખાઈ શકો. સ્ટાઇલ આપણું આ શાક તૈયાર થઈ ગયું છે. આપણું ધાબા સ્ટાઇલ શાક એકદમ જ સરસ થયું છે. પાલકનું ધાબાવાળું શાક આપણે લઈ લઈએ બાઉલમાં. પણ બહુ જ સરસ યમી ટેસ્ટી આ શાક લાગતું હોય છે. આની ઉપર ધાબાનું આપણે ગ્રેવીવાળું શાક જે બનાવ્યું છે એ રોટલી, ભાખરી, પરાઠા ગમે એની સાથે તમે ખાવ તો બહુ યમી અને ટેસ્ટી લાગતું હોય છે. તરત જ બની જાય છે ધાબા સ્ટાઇલ શાક. આની અંદરનો મસાલો અને બધું બહુ જ સરસ લાગતું હોય છે. આ જરૂર જરૂર બનાવજો. સિમ્પલ રીતના, સરળ રીતના, સહેલી રીતના કેવી રીતના શાક બનાવ્યું હોય તમે જરૂર જરૂર જોજો. સબસ્ક્રાઇબ કરજો આપણી ચેનલને લાઈફ ઇન ઓસ્ટ્રેલિયા વિથ બીના મોદી. આવી નવી નવી રેસીપી આપણે બહુ બધી લઈ આવશું. શાક જરૂર બનાવીને કોશિશ કરજો કરવાની. મહિલા પાછા નવી રેસીપી. બાય.